नमस्कार मित्रों, हूँ काजल रामाणी आपनું સ્વાગત કરું છું અમારી ચેનલમાં. મિત્રો, આજની વાત ખૂબ જ ખાસ છે, માટે દરેકે અંત સુધી સાંભળવા વિનંતી. અને મિત્રો, હજુ સુધી કાજલ રામાણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. ધીમે રહી એણે મોબાઈલમાં કેટલાક આંકડા દબાવ્યા. સામે તરફથી કોલ ઉપાડવામાં આવ્યો. બે ત્રણ વાર હેલો શબ્દોનું પુનરાવર્તન થયું. ધીમે રહી એણે દબાયેલા અવાજમાં માહિતી આપી, મારા પતિ હયાત નથી. મારો અને મારા પતિનો પરિવાર અન્ય શહેરમાં રહે છે. શું આપ મને મદદ કરી શકો? સામે છેડેથી વાત વિસ્તારથી સાંભળવાની ધીરજ અને સમય ન હોય એમ શબ્દો પડઘાયા. આપનું સરનામું. થોડા સમય પછી બે આંખો ઘરની બારીમાંથી નીચે મદદ માટે આવી ઉભેલી ગાડીને શૂન્ય મનસ નિહાળી રહી હતી. બે પુરુષોએ શબને ગાડીની અંદર ગોઠવ્યું અને ગાડી સળસળાટ કરતી સુન્ના મહોલ્લામાંથી આગળ ધપી ગઈ. બારી બંધ કરી એ સ્નાન કરવા જતી રહી. નાઈને ધોયેલા વાળને એણે ડ્રાયર વડે સુકા કર્યા. સાડી વ્યવસ્થિત કરી અરીસામાં પોતાનું પ્રતિબિંબ થોડી ક્ષણો સુધી ઝીણવટથી નિહાળ્યું. બંગડીના બહુ ન વપરાયેલા નવા ને નવા સેટમાંથી કેટલીક બંગડીઓ હાથમાં નાખી હાથને ઉપર તરફ ઉઠાવી થોડો હલાવ્યો કે સુના ફ્લેટમાં બંગડીનો પણ ખણખણ કરતો અવાજ સંભળાયો. કેટલી વાર કહ્યું છે તને આ બંગડી ન પહેર, એનો અવાજ મારાથી સહન નથી થતો. અને આ ઝાંઝર એ હમણાં જ ઉતાર, સાંભળ્યું નહીં હમણાં જ. ભૂતકાળનો અવાજ કાનમાં ઉઠી મગજ સુધી પહોંચ્યો. ધીમે રહી અને મહિનાઓથી ખાનામાં બંધ ઝાંઝરને બહાર કાઢી અને હળવેથી પગમાં ભેરવી થોડા ડગલા ઓરડામાં અહીંથી ત્યાં માંડ્યા અને ઝણ ઝણ કરતું મૃંદ સંગીત ઓરડામાં રણગી ઉઠ્યું. અલમારીને અંધારિયા ખૂણામાં છુપાવીને રાખેલા કેટલાક પુસ્તકોમાંથી એક પુસ્તક સાથે લઈ રસોડામાં જઈ એણે ચા તૈયાર કરી. ચા અને પુસ્તક લઈને એ બાલ્કનીમાં હિંચકા ઉપર ગોઠવાયા. આ રેડિયો બંધ કર, માથું ફાટે છે. અને આ પુસ્તક ક્યાંથી લઈ આવી? પુસ્તકો વાંચવાથી કેવી પ્રોફેસર બનીશ? એમ પણ તારી જગ્યા અહીં બાલ્કનીમાં નહીં, રસોડામાં છે. ચાલ અંદર તરફ ચા બનાવ. ભૂતકાળનો સંવાદ ફરી કાનમાં પડઘા પાડવા માંડ્યો. અત્યંત શાંત જીવે એણે ટેબલ ઉપરનો રેડિયો ઓન કર્યો. રેડિયોમાંથી સુમધુર ગિટારના અવાજ જોડે એટલો જ સુમધુર અવાજ ચહેકી ઉઠ્યો. સારી ઉંમર હમ મર મર કે જે લીએ, એક પલકો અબ હમે જીને દો જીને દો. અંદરના ઓરડામાં મોબાઈલની રિંગટોન વાગી. રેડિયો ઓફ કરી ચાનો કપ અને પુસ્તક પાછળ છોડી ઝાંઝરમય ડગલા અંદર તરફ પ્રવેશ્યા. હેલો મમ્મી, થોડા સમય પહેલા જ લઈ ગયા. તું હિંમત રાખજે બેટા, વિધિનું વિધાન હતું, આપણું કશું ગજું નથી. સવારે જ અક્ષતની મમ્મી જોડે વાત થઈ. મન તો ઘણું હતું કે એમના ઘરે પણ એ બિચારીના માથે તો આંબ ફાટ્યું છે, એકનો એક દીકરો, અને અમને તો આમ અચાનક જાણ થઈ એટલે. પણ અક્ષતે તને કોઈને પણ કશું કહેવાની મનાઈ કરી હતી એટલે, ને એમ પણ જો જાણ હોત ને તો પણ અમે ક્યાં કોઈ મદદ કરી શકવાના હતા. અહીં આપણા શહેરમાં પણ પરિસ્થિતિ ઘણી વણસી છે ને. ન હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ છે, ન ઓક્સિજન. તું ચિંતા ન કરતી, જેવું લોકડાઉન પૂરું થશે અમે તને લેવા મુંબઈ આવી જઈશું. શાંત કાળજે કોલ કાપી ઝાંઝરમય ડગલા બાલ્કનીમાં પહોંચ્યા. હિંચકા ઉપર શરીર ટેકવ્યું. પગની હળવી ઠેકથી હિંચકો ઝૂલવા માંડ્યો. એ સાથે જ ભૂતકાળના ઘણા બધા વાર્તાલાપ કાનમાં ગુંજવા માંડ્યા. મમ્મી, મને મદદ કર પ્લીઝ. અક્ષતનો સ્વભાવ, મને અહીં નથી રહેવું, એ હાથ ઉપાડે છે, વાતે વાતે શક કરે છે, મારી સાથે બળજબરી. સ્ત્રી જાતને સમાધાન કરવું પડે બેટા, આટલું સારું કમાય છે અક્ષત, ઠાઠથી મુંબઈમાં રહેવાનું મળે છે, બીજું શું જોઈએ છે? હજી બે બેન કુંવારી છે ઘરે. મમ્મીજી, અક્ષતને બાળપણથી કોઈ માનસિક સમસ્યા મને લાગે છે, એને મદદની જરૂર છે. હું જાણું છું આ લગ્ન તે તારા પપ્પા અને મમ્મીની પસંદગીથી કર્યા છે. જો કોઈ અન્યની જોડે લફરું હતું તો પહેલાથી કહી દીધું હોત ને. તમારા અક્ષત માટે તો છોકરીઓની કતાર લાગતી હતી. મદદની જરૂર તને છે, મારા દીકરાને નહીં, સમજી?
અક્ષત છોડો મને, વાગી જશે મને, શું કરો છો, બહુ થયું તમારું, હવે હું સહન નહીં કરી શકું જાનવર। આવા સંવાદો જોડે ભૂતકાળનું એક તાજું દ્રશ્ય આંખો આગળ ઊભું થઈ ગયું। ગળા ઉપર ધરાયેલું હથિયાર સામે જાત બચાવ માટે કાચનું વાસણ અક્ષતના માથે અફડાયું। અક્ષતનું શરીર જમીન ઉપર ઢળી પડ્યું। થોડા સમય પછી એ શરીર માથાથી પગ સુધી ઢંકાઈ ગયું હતું। કોવિડથી ઘરે જીવ ગયેલા લોકોના શબને શમશાન સુધી લઈ જતી એક સેવાભાવી સંસ્થાને એક કોલ થયો અને અક્ષતનું શરીર શમશાન સુધી ઉતાવળે પહોંચી ગયું। ભૂતકાળની ગંભીરતા ખંખેરી એને ધીમે રહીને રેડિયો ઓન કર્યું। રેડિયોમાંથી એક આધ્યાત્મિક ગીત ઝેકી ઉઠ્યું। તું ન જાણે આસપાસ એ ખુદા એક દ્રષ્ટિને આપ તરફ કરી। પછી ચાની ચુસ્કી લઈ પુસ્તક ખોલ્યું અને ઝૂલે ઝૂલતા ઘણા લાંબા સમય પછી પોતાની ગમતી વાંચન પ્રવૃત્તિમાં ઓતપ્રોત થઈ ગઈ। મિત્રો, એક પાંજરે પુરાયેલી સ્ત્રીનો આંતકી પતિથી અનાયાસે જ છુટકારો થઈ ગયો અને કોવિડમાં ખપી ગયો। ખરેખર સ્ત્રીની વેદના ક્યારેક એવી હોય છે કે નથી એ કોઈને કશી જ વાત કરી શકતી કે નથી પોતાનો માર્ગ પસંદ કરી શકતી। મજબૂરીથી દુઃખો સહન કરતા કરતા જિંદગી પસાર કરવી પડે છે। સ્ત્રીની પોતાની પણ એક જિંદગી હોય છે। એને અવગણતા પુરુષ પ્રધાન સમાજ પ્રત્યે જોરદાર કટાક્ષ કર્યો છે। વાત પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આભાર।